તો ઈ કોના માટે શીખતા આપણે અષ્ટફલકીય આકાર કોના માટે અષ્ટફલકીય MN6 માટે શીખતા ચાલો થોડું યાદ કરી MN6 ની વાત કરીએ તો આકાર કયો થાય અષ્ટફલકીય અષ્ટફલકીય ને શું કહેવાય OH OH નો મતલબ એવો થયો કે ભાઈ B કક્ષક ક્યાં ગોઠવાયેલી છે બોલો બોલો અક્ષની ઉપર હવે લિગેન્ડ્સ પણ ક્યાં જોડાશે અક્ષની ઉપર આ બંને વચ્ચે ડી કક્ષક અને લિગેન્ડ્સ આ જે અક્ષની ઉપર છે ને એમના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે અપાકર્ષણ થશે અપાકર્ષણ થશે તો ઊર્જામાં શું થશે વધારો ઊર્જામાં શું થાય વધારો માત્ર કોની ઊર્જા વધશે માત્ર કોની ઊર્જા વધશે તો કે dx² - y² અને dz² એને હવે આપણે શું નામ આપ્યું તો eg તો eg કક્ષકની ઊર્જામાં શું થાય વધારો માત્ર ને માત્ર કોની કક્ષકમાં વધારો થાય eg કક્ષક જે છે એની ઊર્જામાં શું થાય વધારો એટલે આપણે જો છોકરા આવું શીખાતા કે ભાઈ ધાતુની પાસે d કક્ષક કેટલી હોવાની 5 એની ઊર્જા સરખી ધાતુ આયનની પાસે d કક્ષક કેટલી હોવાની તો કે 5 એની ઊર્જા સરખી પણ હવે તમે Mn6 બંધારણ બનાવો તો એની ઊર્જામાં શું થશે તફાવત કારણ કે હવે d કક્ષક કેટલા ભાગમાં વહેંચાઈ જવાની છે તો કે ભાઈ હવે આપણી આ જે d કક્ષક છે ઈ બે ભાગમાં વહેંચાઈ જશે કેટલા ભાગમાં વહેંચાઈ જશે બે ભાગમાં વહેંચાઈ જશે ઉપર જશે ઈ કક્ષક કઈ હશે eg નીચે આવશે ઈ d2g તો g શબ્દનો અર્થ શું થાય તો g શબ્દનો મતલબ થાય જીરાડ એટલે કેવું બંધારણ સમમિત સમમિતનો મતલબ બે સરખા ભાગ કરી શકાય એવું બરાબર તો અષ્ટફલકીય આકાર કેવો હોય સમમિત બંધારણ ધરાવતો હોય હવે આ બે કક્ષકો વચ્ચે જે ઊર્જાનો તફાવત આવ્યો એને શું કહેવાય ડેલ્ટા ઓ કહેવાય શું કહેવાય ડેલ્ટા ઓ જો ડેલ્ટા એટલે શું થયું ભાઈ બર ઊર્જા તફાવત આને શું કહેવાય ઊર્જા તફાવત અને ઓ એટલે ઓક્ટાહેડ્રલ માટે કોના માટે ઓક્ટાહેડ્રલ માટે તો હવે બે કક્ષકો વચ્ચે જે ઊર્જાનો તફાવત આવ્યો કે નહીં એ કેટલો આવી ગયો ડેલ્ટા ઓ જેટલો હવે આ બંને વચ્ચેનું જે સેન્ટર છે ને બેરિયર સેન્ટર બોલે શું બોલાય બેરિયર સેન્ટર અથવા બેરી સેન્ટર કહેવાય અથવા શક્તિ ગેપ કહેવાય ગુજરાતીમાં શું કહેવાય શક્તિ ગેપ ઊર્જા તફાવતને ગુજરાતીમાં શું કહેવાય શક્તિ ગેપ પણ હવે જો શક્તિ ગેપ માટે જે ઊર્જાનો વધારો ઘટાડો છે ઊંધો લખવાનો કેવો લખવાનો ઊંધો કઈ રીતે સાંભળજો કુલ કક્ષકો કેટલી છે આપણી પાસે છોકરાઓ 5 કુલ કક્ષકો આપણી પાસે 5 છે ને એમાં ઉપરની બે કક્ષક કઈ કઈ છે dx² - y² dz² નીચેની કઈ કઈ છે dxy dyz d તો એનો મતલબ જે છે એ શું થયું છોકરાઓ કે ટોટલ આપણી પાસે જે 5 કક્ષકો છે ને 5 એમાંથી આ બે કક્ષકોની ઊર્જા આ ત્રણ કક્ષકોની ઊર્જા કરતા કેવી થઈ વધી એટલે આને બોલવામાં આવે છે 3/5 નો ઊર્જા વધારો શું બોલવાનું છે ઊંધું બોલવા પછી એક વખત શીખડાવો આપણી પાસે કુલ કક્ષકો કેટલી 5 ઈ 5 માંથી આ બે કક્ષકોની ઊર્જા કેટલી કક્ષકો કરતા વધી 3 એટલે 3 ના છેદમાં 5 ઊર્જાનો શું થયો વધારો એટલે 3 ના છેદમાં 5 આંકડો નથી એ શું દર્શાવે છે કે 5 માંથી 3 કક્ષકોની ઊર્જા કરતા શું થઈ ગયો વધી ગઈ 3 ના છેદમાં 5 કરી જવાબ નથી આવ ઈ આપણે કઈ રકમ નથી લખી એ માત્ર શું સમજાયું છે કે આ નીચેની 3 કક્ષકો છે ને એના કરતા બે કક્ષકોની ઊર્જા વધારે છે હવે નીચે એક વખત ફરીથી આપણી પાસે કુલ કક્ષકો 5 પણ આ 3 કક્ષકોની ઊર્જા કોના કરતા ઘટી બે કક્ષકો કરતા તો અહીંયા શું લખવાનો 2/5
ઉર્જા ઘટાડો આ ત્રણ કક્ષકોની ઉર્જા આ બે કક્ષકોની ઉર્જા કરતા કેવી થઈ ઘટી ચાલો આટલી વસ્તુ સમજાશે તો ગઈકાલે હતું એના કરતા આપણે આજે શું કર્યું બેના તફાવતને શું નામ આપી દીધું ડેલ્ટા ઓ તફાવતને કીધું શક્તિ ગેપ અને ઉર્જામાં કેટલો વધારો કેટલો ઘટાડો થયો સમજાણો દરેકને હવે થોડું વધારે સમજાવો આ અષ્ટફલકી આકાર કોના કોના દ્વારા બની શકે અષ્ટફલકી આકાર ભાઈબંધ કોના કોના દ્વારા બની શકે નિર્બળ લિગેન્ડ્સ દ્વારા બને કે ન બને બને અને આ જ MN6 જે છે એ પ્રબળ લિગેન્ડ્સ દ્વારા બને કે ન બને દેખા દ્વારા બને હવે જો પ્રબળ લિગેન્ડ્સ હશે ને તો ધાતુ આયનની ખૂબ જ કેવો આવશે નજીક અને નજીક આવીને શું કરશે ઇલેક્ટ્રોનનું દાન તો જેટલા બે નજીક આવશે એટલું અપાકર્ષણ કેવું થાય જેટલા નજીક આવે આ ઇલેક્ટ્રોન છે આ ઇલેક્ટ્રોન છે ચુંબક હોય આ એક ધ્રુવને પકડી રાખ્યો છે બીજો એક ધ્રુવને હું નજીક લાવું છું છેક નજીક લાવું થાય એટલો પછી મૂકી દઉં તો શું થાય છટકી ભાગે કેટલો ભાગશે જેટલું અપાકર્ષણ વધારશો ને એટલો આગો જશે તો આ કોના ઇલેક્ટ્રોન છે ડી કક્ષકના આ કોના ઇલેક્ટ્રોન છે લિગેન્ડ્સના ઉગઈને બાજુ બાજુ નાખો શું થાય અપાકર્ષણ અપાકર્ષણ થાય તો ઉર્જા કેવી થાય વધે ઉર્જા કેવી થાય વધે પણ હું પહેલેથી જ ઇલેક્ટ્રોન ડી કક્ષકનો અહીંયા રાખું અને લિગેન્ડ્સ ઇલેક્ટ્રોન આગળ રાખું તો પહેલેથી અપાકર્ષણ કેવું છે ઓછો તો ઉર્જા કેવી થશે ઓછી તો નિર્બળ લિગેન્ડ્સ હોય ને ભાઈબંધ તો એના માટે જે છે એ સ્ફટિક ક્ષેત્ર વિભાજન આટલું થશે ભાઈબંધ કેટલું થશે એટલે આમનો ડેલ્ટા ઓ કેટલો આપણને મળ્યો આમના જેટલો પણ જેટલો પ્રબળ લિગેન્ડ્સ હશે ને એટલો એમનો ઉર્જા તફાવત જે છે એ કેટલો થવાનો છે વધવાનો છે એટલો જ એનો ઉર્જા તફાવત કેવો થાય વધે અહીંયા ડેલ્ટા ઓ નું મૂલ્ય કેવું થઈ જાય વધી જાય આ નિર્બળ લિગેન્ડ્સ ના કારણે આ પ્રબળ લિગેન્ડ્સ હવે આ સમજાણો અભિજીત ને સમજાવો તમે અરે ફુગાની કાપણી જોઈ ને ફુગાની કાપણી ફુગાવાળા એ ખબર કાપણી રાખે જોઈ ને ફુગાની કાપણી જોઈએ તો જોઈ કેવા કલર ની હોય એ કલર કલર ની હોય એ ફુગો હશે એ છોડો કે ચડાવે ઉભી હશે અને લીલા કલર ની હોય ફુગાની કાપણી ગમે એ કલર ની હોય હવે બસ એને કેવું આવડે ખબર છે ત્યાં બોલે ત્યાં ફૂગ મારે તો હારું ગમ સીટી વાગે આપણે તો કોઈ વાગે જ નહીં બરોબર ને પણ એ ફોકાની કાકડી હોય ને એ ભાઈ ભાઈ ખબર વચ્ચે થી પકડી ને દબાવે દબાઈ ત્યારે ફોકાની કાકડી હોય તમે વચ્ચે થી દબાવો ને શું થાય બે ભાગ પડી જાય મતલબ ઓછો દબાવવા શું થાય ઓછો ભાગ થાય બરોબર છે પણ ઈ જગ્યા આપણે ઘૂસ ના દીધું હોય તો ફૂલી નાડી આવે બે લોકો હાથ થઈ જાય પડી નાખે આમાં એવું જ હોય જેટલો વધારે પ્રબળ લિગેન્ડ હશે ને એટલી જ ઊર્જા કેવી કરી નાખશે એટલી જ ઊર્જા કેવી થશે ઓછી એટલી જ ઊર્જા કેવી થશે વધારે એટલે કે જેટલું પ્રબળ લિગેન્ડ આવશે ને એટલું સ્ફટિક ક્ષેત્ર વિભાજન કેવું થશે એનું વધારે થશે કેવું થશે તો હવે આપણે પ્રબળ અને નિર્બળ લિગેન્ડ્સ હોય ને એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી શીખવાની છે શું શીખવાનું છે ઇલેક્ટ્રોનની ગોઠવણી બરાબર આ ઉપરની કક્ષકને શું કહેવાય છોકરાઓ EG નીચેની કક્ષકને T2G ઉપરની કક્ષકને EG નીચેની કક્ષકને T2G બરાબર હવે આ વર્ચો પ્રબળ અને નિર્બળ માટે આપણે B4 ઇલેક્ટ્રોન રચના સમજવાની છે કઈ B4 અને પ્રબળ લિગેન્ડ્સ માટે પણ શું સમજવાની છે B4 ની ઇલેક્ટ્રોન રચના સમજવાની છે તો D1 2 અને 3 માટે શું થાય ચાલો D1 B2 D3 પ્રબળ લિગેન્ડ્સ અથવા તો નિર્બળ લિગેન્ડ્સ હોય કે નહીં તો એમના માટે શું આવશે સમાન ઇલેક્ટ્રોન રચના એમના માટે શું આવશે સમાન જ આવશે શું કામ સમાન આવશે એમના માટે કેમ સમાન આવે કારણ શું છે ઊંડા નિયમ શક્ય હોય ત્યાં સુધી ઇલેક્ટ્રોન કેવો રહે અયુગ્મિત રહે તો એનો મતલબ એવો થયો ચાલો
આ d1 છે એને આપણે ઇલેક્ટ્રોન રચના પ્રમાણે ગોઠવવાનો છે આને કહેવાય eg આને કહેવાય d2 છે આ છે d2 એમાં આ શું છે d2 અહીંયા શું આવશે eg અહીંયા શું આવશે d2 છે અને d3 અહીંયા જે છે શું આવશે eg અને બીજે શું આવશે d2 છે ચાલો એક જ ઇલેક્ટ્રોન છે સૌથી પહેલા કઈ કક્ષકમાં દાખલ થાય d2g માં કે eg માં d2g માં જાય કે eg માં જાય d2g માં જાય કે eg માં જાય ઇલેક્ટ્રોન સૌથી પહેલા ઓછી ઊર્જામાં જાય બેપર ક્યાં જાય ઓછી ઊર્જામાં eg ની ઊર્જા તો વધી ગઈ છે જો ઉપર વહી ગઈ તો ઇલેક્ટ્રોન ક્યાં જાય d2g માં એક ઇલેક્ટ્રોન અહીંયા આવે તો આની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ d2g 1 eg 0 શું થઈ ગઈ d2g 1 eg 0 ચાલો બે હોય તો કી આવે બાજુ બાજુમાં તો આને શું કહેવાય d2g 2 eg 0 અને ત્રણ હોય તો કી આવે તો અહીંયા શું આવશે d2g 3 eg 0 હવે આમાં પ્રબળ લિગેન્ડ્સ હોય કે નિર્બળ લિગેન્ડ્સ હોય કાઈ ફેર પડશે નહીં પણ હવે d4 આવ્યું ને એમાં કયું આવ્યું d4 તો d4 માં ફેર પડશે d4 હોય ને એમાં ફેર પડશે કારણ અહીંયા બે વસ્તુ આવશે કેટલી વસ્તુ બે વસ્તુ એક આવશે ડેલ્ટા o અને એક આવશે કેપિટલ b એક કોણ આવશે ડેલ્ટા o અને એક આવશે કેપિટલ b ડેલ્ટા ઓ એટલે શું થાય છોકરા ઉર્જા તફાવત અને કેપિટલ બી એટલે શું થાય પેરિંગ એનર્જી ગુજરાતીમાં યુગ્મીકરણ ઉર્જા ઇલેક્ટ્રોનને બે ભેગા કરવા હોય યુગ્મ બનાવવું હોય તો ઉર્જા તો આપવી પડે ને તો જે ઓછું હોય ને એ થાય શું યાદ રાખવાનો જે ઓછું હોય એ થાય હું લખી દઉં ડેલ્ટા ઓ અને કેપિટલ પી માંથી જેનું મૂલ્ય ઓછું તે ઇલેક્ટ્રોન રચના બનાવે હવે અહીંયા જોવા જોઈએ અહીંયા ડેલ્ટા ઓ અને અહીંયા ડેલ્ટા ઓ આ બેમાંથી કોનું મૂલ્ય વધારે આ ડેલ્ટા ઓ અને આ ડેલ્ટા ઓ આ બેમાંથી કોનું મૂલ્ય વધારે આનું વધારે તો અહીંયા ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન શું કહેવાય પેરિંગ એનર્જી કહેવાય શું કહેવાય ડેલ્ટા ઓ નું મૂલ્ય પી કરતા કેવું કહેવાય વધારે અહીંયા ડેલ્ટા ઓ અને પી તો અહીંયા ડેલ્ટા ઓ કેવું થઈ ગયું ઓછો તો એનો મતલબ અહીંયા પેરિંગ ઊર્જા કેવી થઈ ગઈ ઓછી અભિનવ ઊર્જા બીજી રીતે ઊર્જા મૂળ ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન ને કૂદકા મારવા ટેવ છે ઇલેક્ટ્રોન ને શું છે કૂદકા મારવા ટેવ છે નાનો કોણ ડાબાયું હોય એને કૂદકા મારવા બહુ જોઈએ પછી આપણે શું કરીએ કે નાળું રાખીએ અથવા તો ઓલા ખાડા કૂદતા જોઈ ના કૂદવાનું હોય ખાડા કૂદવાનું હોય એનસીસી વાળા ખાડા આપે કૂદવાનું હોય નાનો બડો ખાડો હોય તો ઇલેક્ટ્રોન શું થાય કૂદી જતો રહે તો ઇલેક્ટ્રોન ને કૂદવું બહુ ગમે કારણ કે એની ટેવ હોય અયુગ્મી ટેવ હોય કેવી ટેવ હોય અયુગ્મી ઇલેક્ટ્રોન સૌથી પહેલા કેવું રહે અયુગ્મી અહીંયાથી અહીંયા નો ખાડો કેવો હશે જો નાનો ત્રણ ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા એક બે ત્રણ મારે ચોથો ગોઠવવો હશે આનો ખાડો કેવો છે નાનો કૂદી જતો રહેશે ઉપર આ બે નો તફાવત કેવો છે ઓછો તો ઇલેક્ટ્રોન કૂદકોમાંથી ઉપર જઈ શકે તો કે આ જઈ શકે શું કામ કેમ કે અહીંયા ડેલ્ટા ઓ નું મૂલ્ય કેવું છે ઓછું છે તો આવા સમયે જ્યારે ઇલેક્ટ્રોન રચના d4 કોના માટે નિર્બળ લિગેન્ડ હોય ને નિર્બળ લિગેન્ડ ત્યારે ઇલેક્ટ્રોન કેવો થશે કૂદીને જતો રહેશે જ્યારે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે ડેલ્ટા ઓ નું મૂલ્ય કેવું પેલી ઊર્જા રૂપે ધ્યાનમાં લેવાનું ધ્યાનમાં માત્ર કોને લેવાનું હોય ડેલ્ટા ઓ ડેલ્ટા ઓ અહીંયા કેવું છે ઓછું અહીંયા કેવું છે વધારે ઇલેક્ટ્રોન ઉપર જઈ શકે તો કે આ જઈ શકે તો એનો મતલબ એવો થયો d4 ની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ d2g 3 eg 1 ક્યારે નિર્બળ લિગેન્ડ હતો ને ત્યારે હવે આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા 4 આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા 4 તો આનું સ્પિન મૂલ્ય કેટલું કહેવાય સ્પિન મૂલ્ય +1/2 +1/2 +1/2 +1/2 ટોટલ 2 આટલી વસ્તુ સમજાણી એક વખત ફરીથી
આનો ડેલ્ટા ઓ નું અને આનો ડેલ્ટા ઓ નું મૂલ્ય ખાલી જો અહીંયા ડેલ્ટા ઓ કેવો હતો ઓછો તો ઇલેક્ટ્રોન કૂદકો બની ઉપર જઈ એકો તો કે આ જઈ એકો અહીંયા જઈ શકે આટલી બધી ઊર્જા વટાવીને ઇલેક્ટ્રોન જઈ શકે તો કે માટી વર્ષે કાઈ ભૂકા ભરાઈને મોટા ખડા પડી તો એની કરતા ઇલેક્ટ્રોન શું કરશે એનો અહીંયા ગોઠવાઈ જશે 1 2 3 એના કરતા શું થઈ ગયો પેર બની ગયો તો અહીંયા પેરિંગ કરવું એટલે કેવું લાગ્યું સહેલું લાગ્યું કોના કરતા કૂદકો મારવા કરતા અહીંયા દેવ જેવી હોય એકલા રહેવાનું દેવ કેવી હોય એકલા રહેવાનું તો એનો મતલબ એવો થઈ ગયો કે અહીંયા ડેલ્ટા ઓનું મૂલ્ય ઓછું જ હતું તો એનો મતલબ શું થયો ઉપર જઈને એકલો રહી શકાય તો ક્યાં રહી શકાય તો એ ક્યાં વયો ગયો ઉપર પણ પ્રબળ લીકેજ હતા તો શું થઈ ગયું બે વચ્ચેનો તફાવત વધી ગયો કૂદકો મારીને ઉપર જઈ શકવાનો નથી એટલે ક્યાં ગોઠવાઈ ગયો નીચે નીચે આની ઇલેક્ટ્રોન રચના શું થઈ ગઈ D2G4Eg0 થઈ ગયું આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે હવે બોલો બોલો તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 આમના સ્પિન મૂલ્ય બોલો જોઈએ સ્પિન મૂલ્ય +1/2 +1/2 બરાબર 1 આનું તો 0 નથી જાય લખો એ ના અયુગ્મિત હોય એના લખાય ને કેમ કે આનો પ્લસ આનો એટલો એટલો ભાઈ સામે 0 તો એલા કેટલા 2 તો આ બે માંથી સ્પિન નું ઊંચું મૂલ્ય ક્યાં છે ક્યાં નિર્બળ લિગેન્ડ્સ હોય ને તો નિર્બળ લિગેન્ડ્સ ને કહેવાય ઊંચા સ્પિન મૂલ્ય ધરાવતા હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય શું બોલાય હાઈ સ્પિન અને અહીંયા કેવા આવ્યા ઓછા ઓછા હોય ને શું કહેવાય લો સ્પિન કહેવાય હવે એક વખત આટલી વસ્તુ ફરીથી બધું સમજાવું છું થોડું ધ્યાન રાખો ચાલો આપણે એવું શીખા ML6 હોય તો આકાર કેવો બને અષ્ટફલકીય અષ્ટફલકીયમાં D કક્ષક ક્યાં આવેલી હોય અક્ષની ઉપર લિગેન્ડ્સના ઇલેક્ટ્રોન ક્યાં જોડાશે અક્ષની ઉપર બંને વચ્ચે શું થશે અપાકર્ષણ અપાકર્ષણ થાય તો ઊર્જામાં શું થાય વધારો પણ કોની ઊર્જા વધશે માત્ર આ બે કક્ષકની શું કામ કેમકે બે જ ક્યાં આવેલી છે અક્ષની ઉપર એનું નામ શું હતું ઈજી જી શું કામ લગાડ્યો જીરાડ હતું જીરાડ એટલે કોણ સમમિતિ તો ધાતુની બી કક્ષકનું વિભાજન થાય ન થાય ધાતુ આયનનું થાય ન થાય પણ લિગેન્ડ્સ જોડાઈ જાય પછી વિભાજન થાય તો કે આ થાય ઉપર કોણ જશે બે નીચે કોણ આવશે ત્રણ બે કઈ કઈ આ બે નામ શું છે ઈજી ત્રણ કોણ તો કે આ નામ ઈટોજી કેટલી ઊર્જા વધશે 3/5 જેટલી કેટલી ઊર્જા ઘટશે 2/5 જેટલી તફાવતને શું કહેવાય ડેલ્ટા ઓ ઊર્જા તફાવત ઓ ફોર ઓક્ટાહેડ્રલ હવે નિર્બળ લિગેન્ડ્સ હોય તો ફાટે કેટલો ઓછો પણ વધારે હોય તો વધારે વિભાજન વધારે થઈ ગયું ચાલો હવે એનો મતલબ એવો થઈ ગયો પહેલા તો અયુગ્મિત રહેશે તો 1 2 ને 3 હોય તો એના માટે પ્રબળ છે કે નિર્બળ સમાન ઇલેક્ટ્રોન રચના બનશે શું કામ 1 2 અને 3 બધા કેવા રહેવાના અયુગ્મિત પણ હવે માની લ્યો કે D4 છે નિર્બળ લિગેન્ડ્સ છે તો બે વચ્ચેનો તફાવત કેવો છે ઓછો ઇલેક્ટ્રોન કૂદકો મારીને ઉપર જઈ શકશે તો કે આ જઈ શકશે એટલા માટે શું બને D2G3Eg1 અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 સ્પિન મૂલ્ય 2 હાઈ સ્પિન કહેવાય પણ પ્રબળ લિગેન્ડ્સ હોય તો વધારે ઇલેક્ટ્રોન ઉપર કૂદકો મારી જઈ શકતો નથી એની બદલે શું વિચારે નીચે નીચે રહેવાનું તો અહીંયા શું આવશે તો કે 3 4 4 ક્યાં આવશે T2G માં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 2 સ્પિન મૂલ્ય કેવું થઈ ગયું 1 લો સ્પિન પ્રબળ લિગેન્ડ્સ હોય તો હંમેશા કેવું બને લો સ્પિન બને અને નિર્બળ લિગેન્ડ્સ હોય તો હંમેશા કેવું બને હાઈ સ્પિન ખ્યાલ આવશે સમજાશે હવે લખી લ્યો હજુ પણ નો ખબર પડે એમ તો પૂછવાની છોડ બરોબર ચાલો બધું પૂરું કરી નાખો તો ત્રણ ટાઈમ નથી આપવો હવે બીજા કોઈને બાકી જવા દઉં છું ચાલો જો હવે શું કરશું છોકરા સમ ચતુષ્ફલકીય બંધારણમાં D કક્ષકનો
क्षेत्र विभाजन बराबर है बराबर आ तो पढ़ो अब सम चतुष्फलकीय ओला करता सेलो जब कि अब आपने खबर पड़ी गई छे कि कई रीते डी कक्षक नो क्षेत्र विभाजन થાય चलो छोकरा ध्यान आपो सम चतुष्फलकीय ने अंग्रेजी में कहेवाय टेट्राहेड्रल लखसो लखसो टेट्राहेड्रल डीडी आनी अंदर डी कक्षक क्या आसे समतलनी मध्यमा और एनी साथे कौन जोड़ा आसे लिकेंट्स એટલે એમના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે આમના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ એટલા માટે હવે સમજો એટલા માટે T2 કક્ષકની ઊર્જામાં શું થશે વધારો અહીંયા જો જી શબ્દ વાપરો નથી કારણ ટેટ્રાહેડ્રલ છે કેવું કહેવાય અનજીરાડ કહેવાય ગુજરાતીમાં અસમમિતીય ગુજરાતીમાં શું કહેવાય અસમમિતીય કહેવાય બરાબર ચાલો હવે આનો આકાર કઈ રીતનો હોય ચાલો સમજીએ આ શું બનાવ્યો અને આ રીય ચાય અચ્છા અને હવે આ રેડી હવે રેડી માં જાવ આ અરે આવો પેલું ચેપ્ટર ભણતો ને લખરો આવું દેવ દર કરશું પેલું ચેપ્ટર આવશે ને ઓ ઘન અવસ્થા લખરો આજ આવે ને ઘન જ આવે ઘન કહેવાય અરે આવો આમાં ધાતુ હોય છે ને છોકરાઓ એક્ઝેક્ટલી સેન્ટર માં હોય ક્યાં હોય એક્ઝેક્ટલી સેન્ટર હવે ચાર લિગેન્ડ્સ હોય કેટલા ચાર એમાંના બે લિગેન્ડ્સ છે ઈ અહીંયા જોડાયેલા છે હવે આનો વિકર્ણ ક્યાં બને અહીંયા બને હવે બે લિગેન્ડ્સ આમ હોય ને બે લિગેન્ડ્સ કેવા હોય આમ તમે આખી આખો જે છે ઈ બંધારણ જો આવો બેલો બોલ બરાબર તો હવે આવી રીતનું હોય સમચતુષ આપણે આમ જોયો હોય ને આપણે આવી રીતે જોયું હોય સમચતુષ્ફલકીય પણ આને 3D માં જો ને એટલે આમ હોય જો દેખાય છે આ એક થયો હું કે હલાવી પરેશ ને ખાલી આમ જ કરતા બરાબર અને આ બે છે આ એમાં જોયો જોઈ લેવો હા શું ખબર પડી જે આ બે છે એકબીજાની સામસામે છે કે નહીં તો એની નીચે કઈ છે એની નીચે કઈ છે આ બે ની ઉપર કઈ છે તો બધે બધું બંધારણ આમ છે ખ્યાલ આવી ગયો હવે હું આમ કરો ભાઈ જો દેખાડો તમે આ લિગેન્ડ્સ કયો એ થોડું ઇમેજિન કરો ભાઈ બનો સમૂહ કરશો આ અહીંયા આ અહીંયા દેખાય છે તો આ બે ક્યાં હોય ક્લિયર બધાને સમજાણો હા હા ચાલો ભાઈ કોણ આ કોણ છે સમચતુષ્ફલક આ પણ કોણ છે સમચતુષ્ફલક અહીંયા જો આજેમાંની મુઠ્ઠી છે ઈ કોણ છે ધાતુ આ લિગેન્ડ દેખાણો હા પાછળનો લિગેન્ડ દેખાણો અહીંયા એટલે આ બે ચોરસ વચ્ચે હોય એ કામ કરી આના માથા ઉપર હું ચોરસ મૂકી દઉં મૂકી દઉં મેં ચોરસ આ ચોરસ થયો અહીંયા કોણ છે ધાતુ ચોરસ અહીંયા હોય ને એટલે આ ખૂણે કોણ છે જો આગળનો ખૂણો છે ચોરસનો આગળનો યા લિગેન્ડ હવે ઉપલા માળે પાછળના ખૂણે કોણ લિગેન્ડ થઈ ગયું હવે જો આની નીચે આવો કઈ હોવું જોઈએ નહીં આની નીચે આવો કઈ હોવું જોઈએ નહીં થઈ ગયું આમ હવે આ ક્યાં જાય છે અહીંયા એટલે આની ઉપર કઈ હોવું જોઈએ નહીં આનો વિકર્ણ કોણ આ એની ઉપર કઈ હોવું જોઈએ નહીં હવે આ દેશી ભાષા પર બરાબર ભાઈ ટોટલ ખૂણા કેટલા ટોટલ ખૂણા કેટલા 8 ગોઠવવાનું કેટલી જગ્યા છે 4 તો જે ખૂણે ગોઠવો કે નહીં એની ઉપર કે એની નીચે કાઈ હોવું જોઈએ નહીં સમજાઈ ગયું હવે મૂળ તો આપણે ચારનો દ્વયવન કરવાનો કે નહીં હવે જો અહીંયા મૂકા ઉપર બે મૂકા ને અહીંયા નીચે કાઈ હોવું જોઈએ નહીં આની નીચે કાઈ હોવું જોઈએ નહીં ઉપલા ચારનું કામ પૂરું હવે નીચે હવે હું અહીંયા એક લિગેન્ડ મૂકી દો ભાઈ મને તો આની ઉપર કાઈ હોવું જોઈએ નહીં હવે બીજો ફરજિયાત ક્યાં હોવો જોઈએ યસ વિકર્ણ આની ઉપર કઈ હોવું જોઈએ નહીં તો નીચેના ચારમાંથી આવે ઉપરના ચારમાંથી આવે થઈ ગયું સમજાઈ ગયું
चलो अभी आने लिगेंड्स कह दिए आने पण શું કહી દઈએ લિગેન્ડ્સ હવે આની સાથે ધાતુ હોય એટલે જોડી દયો ધાતુ એને કઈ રીતે જોડશું ભઈ પણ ચાલો એક સવર્ગ બંધ બીજો સવર્ગ બંધ ત્રીજો સવર્ગ બંધ ચોથો થઈ ગયો આમાં કોઈને વાંધો ખરા કોઈને નહીં હવે આ ચોરસ જે છે ને ચોરસ એને અક્ષમાં મૂકી દયો ક્યાં મૂકી દયો અક્ષમાં દેખાય છે અક્ષ તમને કઈ અક્ષ છે આયા બીજી અક્ષ મૂકી દો કઈ y અને z તો હામી આવશે તો હવે હું x અને y નું સમતલ બનાવું તો એની વચ્ચે કોણ આવ્યો x અને y નું સમતલ બનાવો વચ્ચે કોણ આવ્યો x અને y નું સમતલ બનાવો વચ્ચે કોણ આવ્યો x અને y ની વચ્ચે સમજી ગઈ તો આ ચારે ચાર લિગેન્ડ્સ ક્યાં આવ્યા समतल ની મધ્યમાં આવ્યા તો હવે સમતલ ની મધ્યમાં ની ડી કક્ષક અને લિગેન્ડ્સ એમના ઇલેક્ટ્રોન વચ્ચે શું થશે અપાકર્ષણ હવે જો હેલું પડશે ધાતુ પાસે કેટલી ડી કક્ષક હોય પાંચ માથે વાંચી ઊર્જા સરખી ધાતુ માંથી શું બન્યો ધાતુ આયન કેટલી ડી કક્ષક હોય પાંચ પાછે વાંચી ઊર્જા સરખી સરખી હોય અકો સરખી જ હોય એમાંથી શું બનાવ્યું Mn4 થોડી ઊર્જા કેવી થઈ ભઈ દીસો કામ લિગેન્ડ્સ આવ્યો એટલે ઊર્જા તો વધે પણ હવે લિગેન્ડ્સ પડ્યો પડ્યો શું કરશે ડી કક્ષકને કેટલા ભાગમાં વેચી દેશે બે ભાગમાં આ વખતે ઉપર કેટલી જશે 3 નીચે કેટલી આવશે કેમ એવું થયું કેમ કે સમતલની વચ્ચે કેટલી હતી 3 કક્ષકો કઈ કઈ dxy dyz dzx તો બીજે કઈ કક્ષક આવી ગઈ dx2 y2 અને dz2 હવે અહીંયા સાંભળજો આનું નામ શું છે t2 આનું નામ e કેમ g નો લખો અંજીરાડે એટલે નહી વૈડી આવો લાઈન પર વાત ના ઈ વાલી નો એક વાર ના તમારી હોય એટલે મારી હોય એટલે તો નતો ઊર્જા તફાવત હેડ્રલ કેવાય નો કેવાય બોલા જેવું છે વિભક આ બે વચ્ચે શું આવશે ઊર્જા તફાવત નું નામ શું લખશું શક્તિ હવે જો કોની ઊર્જા કેટલી વધે કેટલી ઘટે લખવાની છે તમારે હું તો ખાલી આવા હેરા કરી મૂકી દઈશ ચલો બોલો જોઈ 2/5 નો ઊર્જા વધારો 3/5 નો ઊર્જા ઘટાડો હવે ને ઊંચાઈ કેમ એ પણ સમજો પ્રતિકવા વાંચી શીખડાવું છું કઈ રીતે જો કુલ કક્ષકો કેટલી 5 5 કક્ષકોમાં આ બે કક્ષકો કરતા આ 3 કક્ષકોની ઊર્જામાં શું થયો વધારો 2/5 નો વધારો હવે આ 3 કક્ષકો કરતા આ બે કક્ષકો જે છે એની ઊર્જામાં શું થયો ઘટાડો એટલે કે કેવી ગઈ નીચે ભૂલી કેવી ગઈ ઉપર આવશે સમજાઈ જશે પણ હવે સાંભળો હવે આ ખાસો આમાં એક વખત ભૂલવડી લઈ હવે ભૂલ ન પડે ધ્યાન રાખશો બરાબર ને વિમાન અહીંયા કોણ છે ડેલ્ટા ટી અહીંયા કોણ આવશે ડેલ્ટા ઓ તો હવે મને એમ કહો કે ડેલ્ટા ટી અને ડેલ્ટા ઓ ની વાત કરીએ તો કોની ઊર્જા વધારે હોઈ શકે ખાલી એટલું જ કહેવાનું છે કે ડેલ્ટા ટી ડેલ્ટા ઓ હોય બરોબર છે આમાંથી કોનું મૂલ્ય વધારે હોય મારે આમ લખવું હોય કે ડેલ્ટા ટી ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા ઓ કે ડેલ્ટા ઓ ઇઝ લેસ ધેન ડેલ્ટા ટી આ બેમાંથી સાચું કયું કોના દ્વારા જે છે એ બે કક્ષકો વચ્ચેનો ઊર્જાનો તફાવત છે એ વધારે પડે મેં અર્થ લખ્યો હવે વાંધો નહીં હવે મને કે આ બે માંથી કઈ કન્ડિશન આવી હતી
કોનું મૂલ્ય વધારે હોઈ શકે ડેલ્ટા ઓ નું કે ડેલ્ટા ટી નું પછી મારે આ 4 ના છેદમાં 9 લખવાનું છે હું ડાબી બાજુ લખું કે જમણી બાજુ લખું એ પછી નક્કી કરશું બરાબર 4 ના છેદમાં 9 પણ મોટો કોણ કહેવાય ડેલ્ટા ઓ કે ડેલ્ટા ટી બોલો બોલો એ ભાઈ ઉપડે ઓ બોલો એ ભાઈ ડેલ્ટા ઓ નું મૂલ્ય વધારે હશે કોનું મૂલ્ય ડેલ્ટા ઓ સુકા સમજાવો કારણ કે ડેલ્ટા ઓ છે ને 6 લિગેન્ડ્સ ભેગા થાય સમજો 6 લિગેન્ડ્સ ભેગા થાય અને કેટલી કક્ષકોને દબાવે 2 2 યા તો 2 જ થઈ ગયા ને તો 6 લિગેન્ડ્સ ભેગા થઈ 2 કક્ષકોને દબાવે શું થાય આ પ્રશ્ન ખૂબ બધા છે અહીંયા કેટલા લિગેન્ડ ભેગા થયા 4 પણ કક્ષકો કેટલી હતી 3 ओके तो मतलब डेल्टा ओ નું મૂલ્ય ડેલ્ટા ટી કરતા હંમેશા કેવું હશે ડેલ્ટા ઓ નું મૂલ્ય ડેલ્ટા ટી કરતા હંમેશા કેવું હશે વધારે હવે હું એ લખું છું ડેલ્ટા ટી બરાબર 4 ના છેદમાં 9 ડેલ્ટા ઓ હવે બરોબર લખો આમાંથી મોટું કોણ થયો ડેલ્ટા ટી કે ડેલ્ટા ઓ આ બેમાંથી વધારે કોણ થયો એટલે હવે તો કે છે કે ભાઈ ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા ટી અહીંયા કોક બ્લોક અહીંયા ચાલો આટલી વસ્તુ જે છે સમજાઈ જશે ખ્યાલ આવી જશે વસ્તુ સમજાઈ આ નહીં આમ કે આને નો જોવો તો પણ મોટો આ કે તો લખો ડેલ્ટા ઓ ઇઝ ગ્રેટર ધેન ડેલ્ટા ટી આ તો મેં સરખા કરવા તા ને એટલે આપણે શું કીધું 4 ના છેદમાં હવે આપણે સમચતુષ્ફલકીય હોય તો લિગેન્ડ્સ ક્યાં જોડાશે સમતલની વચ્ચે તો કોની ઊર્જા વધારે સમતલની વચ્ચે હોય હવે ઈ કોણ છે પીટુ જી તો લખવા નથી તો પીટુ ઉપર જશે ઈ નીચે આવશે પીટુ માં કેટલી હોય 3 કક્ષકો ઈ માં કેટલી હોય 2 કક્ષકો આવડશે સમજાઈ જશે હવે હું આમાં કહું કે પ્રબળ લિગેન્ડ્સ હોય કે નિર્બળ લિગેન્ડ્સ હોય તો કઈ રીતે ફેરફાર આવશે D3 માં ને જો પહેલામાં બીજામાં ફરકુ થાય ને D3 હોય પ્રબળ લિગેન્ડ્સ કે નિર્બળ લિગેન્ડ્સ હોય તો શું થાય પ્રબળ લિગેન્ડ્સ કે નિર્બળ લિગેન્ડ્સ હોય તો જો થતું હોય તો તમે હાથે દીધું હોય એવું કારણ છે કેમ કે જો કોઈ પ્રબળ લિગેન્ડ્સ હોત ને તો sp3 સંકરણ જ ન થાય તો સંકરણ કયું થઈ જાત dsp2 તો આકાર કયો બની જાત સમતલીય સમતલીય આકાર છે એમાં સ્ફટિક વિભાજન કરતા નથી ખબર પડી ને એટલે અહીંયા સુધી આવશે આગળ આગળ વધવાનું નથી ઓકે ચાલો હવે આવતીકાલે એક ટોપિક બાકી રહે છે એ આપણે કલર વાળો છે એ કલર વાળો ટોપિક આવતીકાલે શીખી લેશું અહીંયા સુધી રાખીએ છીએ